हेलो स्टूडेंट्स, वेलकम टू कतिरा क्लासेस। हूँ छू निशांत कतिरा अने आ वीडियो में आपने सीखवाना छे सम नंबर 14। बहु इजी सम छे अने मारा थी पहला तमे ट्राय करशो तो 100% थई जशे। तमारा ऊपर छे कि मारा थी पहला ट्राय करवी छे अने कॉन्फिडेंस मेळवुं छे कि वीडियो जोईने सीखवुं छे। मने विश्वास छे कि तमने सम आवडे छे तो प्लीज जाते गणजो। ओके, चलो स्टार्ट करीए। दाखला नंबर 14। परेशना रोकड़मेड़ तारीख 31/3/15 रोज रुपया 10,000 बैंक सिलक दर्शावे छे। आ सिलक पासबुक प्रमाणेनी बैंक सिलक साथे मळती नथी। नीचेनी माहिती परथी March 2015 बैंक सिलक मेड़ तैयार करो। तो शू छे, जुओ, रोकड़मेड़ मुजब बैंक सिलक रुपया 10,000। रोकड़मेड़ मुजब बैंक सिलक शू होय? उधार होय। तो रोकड़मेड़ मुजब बैंक सिलक रुपया 10,000 उधार साइड। चलो फर्स्ट ट्रांजेक्शन, रुपया 30,000 ना चेक मार्च मास दरमियान बैंक में भरेल, जेमाथी 16,000 ना चेक 2 एप्रिल ना रोज बैंक में जमा थयेल छे। आपणे मार्च महीना नो बैंक सिलक मेळ बनावीए छीए। कुल 30,000 ना चेक बैंक में भर्या हता, जे जमा थवा जोईता हता, पण 16,000 ना चेक एप्रिल में जमा थे। जमा तो थे परंतु मार्च महीना में जमा थे नहीं, तो आपने जमा करवा पड़ से। एप्रिल में जमा थे ये न चाले, आपने मार्च महीना बनावीए छे तो मार्च महीना में जे जमा नहीं थे ये आपने करवा पड़ से, एंट्री करवी पड़ से। भरेल परंतु जमा नहीं थयेल चेक रुपया 16,000। सेकंड ट्रांजेक्शन, रुपया 16,000 ना चेक मार्च मास दरमियान लखेल, जेमाथी 10,000 ना चेक 31 मार्च सुधी बैंक में रजू थयेल। तो 16,000 ना चेक आपने लखी अने आपना ऊपर जे व्यक्तिओ मांगता हता ए लोकोने आप्या हता, जेमाथी 10,000 ना चेक मार्च महीना में बैंक में रजू थया एटले के उधार थई गया, परंतु 6,000 ना चेक हजू रजू थया नथी। एटले के एटला 6,000 रुपया आपना बैंक में घट्या नथी, उधार थया नथी। तो करो उधार, लखेल परंतु रजू नहीं थयेल चेक। जो बद्दा सम्मा एक ज टाइपनु लखाण आवे छे, तो हवे तमारी प्रेक्टिस थई गई हशे अने हवे भूलावुं न जोईए हो। आ बधा वाक्य हवे याद रही जवा जोईए। रुपया 6,000, 16,000 10,000 रजू थया, 6,000 ना चेक रजू नथी थया, तो 6,000 आपणे एंट्री करशुं। थर्ड ट्रांजेक्शन, मार्च मास दरमियान अंगत आवकवेराना रुपया 5,000 धंधाना बैंक खातामांथी चूकवेल, जेनी नोंध रोकड़मेळमां करेल नथी। આપણો પર્સનલ ઇન્કમ ટેક્સ રૂપિયા 5,000 આપણે ચૂકવ્યો અને બેંકમાં પણ એની એન્ટ્રી થઈ, એટલે બેંકમાં શું થયા હશે? રૂપિયા ઘટ્યા હશે, એટલે ઉધાર થયા હશે। તો રોકડમેળમાં શું કરવાનું? જમા કરવાનું। ઓપોઝિટ હોય બંનેમાં, જે નથી થયું રોકડમેળમાં તો એન્ટ્રી કરી નાખી। અંગત આવકવેરાના ચૂકવેલ, જેની નોંધ રોકડમેળમાં થઈ નથી, રૂપિયા 5,000। ચોથો વ્યવહાર, 31 માર્ચના રોજ બેંકે વ્યાજના રૂપિયા 120 જમા કરેલ અને બેંક ચાર્જિસના રૂપિયા 50 ઉધારેલ, જેની નોંધ રોકડમેળમાં થઈ નથી। આવડે છે તમને? બે એન્ટ્રી થશે। સૌથી પહેલાં બેંકે વ્યાજના જે જમા કર્યા એ આપણે રોકડમેળમાં ઉધાર નથી કર્યા, તો ઉધાર કરીએ। બેંકે જમા કરેલ વ્યાજની નોંધ રોકડમેળમાં થઈ નથી,
रुपया 120 અને બીજું બેંકે બેંક ચાર્જિસના 50 ઉધાર્યા જે આપણે શું કરવા પડશે જમા કરવા પડશે બેંકે ઉધારેલ બેંક ચાર્જિસની નોંધ રોકડ મેળમાં થઈ નથી રૂપિયા 50 પાંચમો વ્યવહાર 30 માર્ચના રોજ રૂપિયા 1650નો ચેક મળેલ જે બેંકમાં ભરેલ નથી આપણે કોઈ વ્યક્તિ પર રૂપિયા માંગતા હતા જેણે આપણને ચેક આપ્યો 1650નો જે આપણે બેંકમાં ભર્યો નહીં જો ભરી નાખ્યો હોત તો શું થયા હોત રૂપિયા બેંકમાં વધી ગયા હોત એટલે કે જમા થઈ ગયા હોત જે નથી થયા તો કરો જમા મળેલ ચેક બેંકમાં ભરેલ નથી રૂપિયા 1650 છઠ્ઠો વ્યવહાર એક દેવાદારે બારોબાર બેંકમાં 680 જમા કરાવેલ જે રોકડ મેળમાં નોંધેલ નથી બેંકમાં જમા થયા તો રોકડ મેળમાં ઉધાર થવા જોઈએ જે નથી થયા તો કરી નાખીએ દેવાદારે બારોબાર જમા કરાવેલ ચેકની નોંધ જમા કરાવેલ રકમની નોંધ રોકડ મેળમાં થઈ નથી રૂપિયા 680 સાતમો વ્યવહાર રોકડ વેચાણ રૂપિયા 2000ની નોંધ રોકડ મેળમાં બેંક ખાનામાં કરેલ છે જો શું છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે રોકડેથી વેચાણ કર્યું આપણે માલ વેચ્યો આપણને રોકડા રૂપિયા મળ્યા કેશ મળ્યા તો રોકડ ખાનામાં એન્ટ્રી થાય ઓકે પણ આપણે ક્યાં કરી નાખી બેંક ખાનામાં એન્ટ્રી કરી નાખી રૂપિયા આવે છે એટલે ઉધાર સાઇડ બેંક ખાનામાં એન્ટ્રી કરી જે આપણી ભૂલ હતી તો હવે ભૂલ કેમ સુધારી ભૂલ થાય તો વિરુદ્ધ અસર આપવી પડે આપણે ઉધાર સાઇડ રૂપિયા લખ્યા છે તો હવે જમા કરી નાખી વ્યવહાર પૂરેપૂરો લખી નાખીએ રોકડ વેચાણની નોંધ રોકડ મેળમાં બેંક ખાનામાં કરેલ છે રૂપિયા 2000 રોકડ વ્યવહાર હતો રોકડા મળ્યા હતા આની નોંધ થાય જ નહીં થાય તો બેંક ખાનામાં ન થાય પણ આપણે બેંક સિલક મેળ બનાવીએ છીએ આપણે બેંક ખાનામાં એન્ટ્રી કરી નાખ તો ભૂલ સુધારવા જમા સાઇડ એન્ટ્રી કરી ચલો આગળ વધીએ ફેબ્રુઆરી 2015 દરમિયાન 3600ની વટાવેલ હુંડી માર્ચ માસ દરમિયાન પાક્યા તારીખે નકરાતા બેંકે નકરામણી ખર્ચ રૂપિયા 100 સહિત પાસબુકમાં નોંધેલ છે જેની નોંધ રોકડ મેળમાં થયેલ નથી હુંડી નકરાઈ છે તો કઈ સાઈડ એન્ટ્રી કરશું જમા સાઈડ વટાવેલ હુંડી નકરાઈ જેની નોંધ રોકડ મેળમાં થઈ નથી હુંડી કેટલાની હતી 3600ની અને 100 રૂપિયા નકરામણી ખર્ચ એટલે 3750 રૂપિયા જમા કરવા પડશે સેકન્ડ લાસ્ટ ટ્રાન્ઝેક્શન રૂપિયા 600 શેર પર મળેલ ડિવિડન્ડ પાસબુકમાં નોંધાયેલ છે જે રોકડ મેળમાં નોંધેલ નથી બેંકમાં જમા થઈ ગયો ડિવિડન્ડ તો રોકડ મેળમાં શું થવું જોઈએ ઉધાર જે નથી થયું તો કરો બેંકમાં જમા થયેલ ડિવિડન્ડની નોંધ રોકડ મેળમાં થઈ નથી રૂપિયા 600
અને લાસ્ટ ટ્રાન્ઝેક્શન બેન્કે પરેશની સૂચના મુજબ વીમા પ્રીમિયમ રૂપિયા 4500 ચૂકવેલ છે જે રોકડ મેળમાં નોંધવાના બાકી છે. આપણે પરેશ છીએ તો આપણે બેંકને કહ્યું હતું કે વીમા પ્રીમિયમના રૂપિયા ચૂકવી દેજો તમે લોકો જ, મારા ખાતામાંથી કાપી લેજો. તો બેંકે ચૂકવી દીધા એટલે આપણા ખાતામાં રૂપિયા ઘટ્યા એટલે કે ઉધાર થયા, તો રોકડ મેળમાં જમા થવા જોઈએ. જે નથી થયા તો કરી નાખી. બેંકે ચૂકવેલ વીમા પ્રીમિયમની નોંધ રોકડ મેળમાં થઈ નથી, રૂપિયા 4500. બસ સમ ઓવર. બે લાઈન ખાલી રાખો અને ટોટલ કરો. કઈ સાઈડ વધુ છે જરા કહો મને. જમા સાઈડ વધુ છે. ચાલો 16000 પ્લસ 5000 પ્લસ 50 પ્લસ 1650 પ્લસ 2000 પ્લસ 3700 પ્લસ 4500 32900 જે બંને સાઈડ લખવાના, અને એમાંથી આપણે ઉધાર સાઈડ બાદ કરતા જઈએ. 10000 6000 120 680 અને 600 15500. ચલો ફાઇનલ આન્સર વિગતમાં શું લખશું? ઉપર આપણે રોકડ મેળ મુજબ લખ્યું તો નીચે પાસબુક મુજબ. પાસબુક મુજબ ઉધાર શું હોય? બેંક ઓવરડ્રાફ્ટ હોય. પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ. તો આઈ હોપ કે તમે સમ મારાથી પહેલાં ગણ્યો હશે અને આખો સમ તમારો કરેક્ટ પણ હશે. અને આ સમ અહીં કમ્પ્લીટ. એક લાસ્ટ સમ બાકી છે જે આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખશું. થેન્ક યુ.